गर्भावस्था एक थी नव महीना ना बाळकनी हिलचाल अने विकास। गर्भावस्था एक मो महीनो हृदय पाचन तंत्र करोडरज्जु अने करोडरज्जु बनवानु शुरू थाय छे। प्लेसेंटा विकास थवानु शुरू करे छे। एक फलित इंडु हवे विभावना समय हतु तेना करता 10,000 गणु मोटू छे। बाळकनु कद 0.4 इंच 6-7 मिलीमीटर। गर्भावस्था बेजी महीने तमारा बाळकना मुख्य अंगो बनेला छे परंतु संपूर्ण रीते विकसित नथी। प्लेसेंटा जे बाळक द्वारा उत्पादित नकामा उत्पादनो माटे तमारा शरीरमांथी पोषक तत्वोनु विनिमय करे छे ते दृश्यमान छे अने कार्य करे छे। कान कांडा अने पगनी घूंटीओ पण बने छे। आंगळीओ अने अंगूठा विकसित छे। बाळकनु कद 1 इंच 2.54 सेंटीमीटर। बाळकनु वजन 9.45 ग्राम। गर्भावस्था त्रीजो महीनो तमारा बाळकनी आंगळीओ अने अंगूठामां हवे नरम नખ છે। મોમાં 20 કળીઓ છે જે બાળકના દાંત બનશે। બાળકની ત્વચા પર બારીક વાળ બનવાનું શરૂ થશે। ડોપટોન નામના વિશિષ્ટ સાધનનો ઉપયોગ કરીને તમે પ્રથમ વખત 10-12 અઠવાડિયા તમારા બાળકના ધબકારા સાંભળી શકો છો। બધા શરીરના અવયવો પરિપક્વ થતા રહેશે અને તમારા બાળકનું વજન વધશે। બાળકનું કદ 2.5-3 ઇંચ 6-8 સેન્ટીમીટર। બાળકનું વજન 14-28 ગ્રામ। ગર્ભાવસ્થા 4થો મહિનો બાળક રિફ્લેક્સ વિકસાવી રહ્યું છે, જેમ કે ચૂસવું અને ગળી જાય છે અને અંગૂઠો ચૂસવાનું શરૂ કરી શકે છે। દાંતની કળીઓ વિકસી રહી છે। હથેળીઓ અને પગના તળિયા પર પરસેવો ગ્રંથિઓ રચાય છે। આંગળીઓ અને અંગૂઠા સારી રીતે વ્યાખ્યાયિત છે। લિંગ ઓળખી શકાય તેવું છે। ત્વચા તેજસ્વી ગુલાબી પારદર્શક અને નરમ નીચા વાળથી ઢંકાયેલી છે। દેખાવમાં ઓળખી શકાય તેવું માનવ હોવા છતાં બાળક માતાના શરીરની બહાર ટકી શકશે નહીં। બાળકનું કદ 6-7 ઇંચ 12-14 સેન્ટીમીટર। બાળકનું વજન 140-160 ગ્રામ। ગર્ભાવસ્થા 5મો મહિનો બાળકના માથા પર વાળ ઉગવા લાગે છે। લેનુગો નામના નરમ ઉની વાળ બાળકના શરીરને ઢાંકી દે છે। કેટલાક જન્મ પછીના 1 અઠવાડિયા સુધી રહી શકે છે જ્યારે તે ઉતારવામાં આવે છે। માતાને ગર્ભની હિલચાલનો અનુભવ થવા લાગે છે। આંતરિક અવયવો પરિપક્વ થઈ રહ્યા છે। ભમર ઓપચા અને પામ પણ દેખાય છે। બાળકનું કદ 8-10 ઇંચ 20-26 સેન્ટીમીટર। બાળકનું વજન 300-400 ગ્રામ। ગર્ભાવસ્થા 6ઠો મહિનો ઓપચા ભાગવા લાગે છે અને આંખો ક્યારેક ટૂંકા ગાળા માટે ખુલે છે। ત્વચા વર્નિક્સ નામના રક્ષણાત્મક આવરણથી ઢંકાયેલી હોય છે। બાળક હેડકી કરી શકે છે। બાળકનું કદ 11-14 ઇંચ 27-36 સેન્ટીમીટર। બાળકનું વજન 150-875 ગ્રામ। ગર્ભાવસ્થા 7મો મહિનો તમારું બાળક તેની તેણીની આંખો ખોલી અને બંધ કરી શકે છે અને તેનો અંગૂઠો ચૂસી શકે છે। બાળક લાત મારવા અને ખેંચીને કસરત કરે છે। બાળક પ્રકાશ અને અવાજને પ્રતિભાવ આપે છે। સ્વાદની કળીઓ વિકસિત થઈ છે। ચરબીના સ્તરો રચાય છે। અંગો પરિપક્વ થઈ રહ્યા છે। ત્વચા હજુ પણ કરચલી વાળી અને લાલ છે। બાળકનું કદ 14-16 ઇંચ 36-41 સેન્ટીમીટર। બાળકનું વજન 1-1.5 કિલોગ્રામ। ગર્ભાવસ્થા 8મો મહિનો આ મહિને એકંદરે વૃદ્ધિ ઝડપી છે। આ સમયે મગજની જબરદસ્ત વૃદ્ધિ થાય છે। ફેફસા સિવાય મોટા ભાગના શરીરના અવયવો હવે વિકસિત થઈ ગયા છે। હલનચલન અથવા કિક્સ બહારથી દેખાઈ શકે તેટલા મજબૂત છે। કિડની પરિપક્વ છે। ત્વચામાં કરચલી ઓછી થાય છે। આંગળીઓના નખ હવે આંગળીના ટેરવાથી આગળ વિસ્તરે છે। બાળકનું કદ 16-18 ઇંચ 41-48 સેન્ટીમીટર। બાળકનું વજન 1.5-2.6 કિલોગ્રામ। ગર્ભાવસ્થા 9મો મહિનો ફેફસા પરિપક્વ છે। બાળક હવે સંપૂર્ણ રીતે વિકસિત છે અને માતાના શરીરની બહાર જીવી શકે છે। ત્વચા ગુલાબી અને મુલાયમ છે।
બાળક જન્મની તૈયારી માટે પેટના નીચેના ભાગમાં સ્થાયી થાય છે અને તે ઓછું સક્રિય લાગે છે. બાળકનું કદ 19-20 ઇંચ 48-51 સેન્ટીમીટર. બાળકનું વજન 2.5-3.5 કિલોગ્રામ.